કોરોનાના કહેર વચ્ચે રામોલ પોલીસ પણ માનવોની વચ્ચે આવી છે. બિલકુલ જોઈ શકાય છે કે અહીં જે છે પોલીસ દ્વારા જે છે અહીં તમામ ગરીબ વસાહતોમાં જે છે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ખુદ જે છે પોલીસ અહીં હાજર રહી અને અહીં જે છે ગરીબોની પડખે છે. વિવિધ સેવાભાવી સંસ્થાઓ પણ અહીં આવી છે. મારી સાથે પીએસઆઈ સોલંકી સાહેબ છે. સાહેબ, કઈ રીતે વિતરણ કરવામાં આવ્યું છે અને શું કહેવું છે? આ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને જરૂરી ફૂડ મળી રહે તેવા આપણા પ્રયાસો છે. એનજીઓ સંસ્થા જે કે હ્યુમન રાઇટ ફેડરેશન એ અત્યારે ફૂડ આપ્યું છે, તો આપણે એમને સાથે રહીને કોઈ પણ વ્યક્તિ રહી ના જાય વિસ્તારમાં ભૂખ્યું એ સહયોગમાં આપણે સારી રીતે કાર્ય કરવાનું છે. બિલકુલ. અને આપણા વિસ્તારમાં જે પણ વસાહતો છે ત્યાં આપે કહ્યું એ પ્રમાણે સતત આપ મદદ પહોંચાડી રહ્યા છો, તો આ જે સમય છે આની અંદર લોકોએ ખાસ શું આપની અપીલ છે, શું ધ્યાન રાખે અને આ તો આપ મદદ કરી જ રહ્યા છો? અપીલમાં એવું છે કે બધાએ પોતાના ઘરમાં રહેવું જોઈએ અને બને એટલું બહાર નીકળવાનું ટાળવું જોઈએ. બિલકુલથી. તો જે પોલીસની પણ અપીલ છે કે કોરોનાના કહેરની એક જ દવા છે અને એ છે કે તમે ઘરમાં રહો. અને હાલ જે છે તમને હ્યુમન ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા સંસ્થાની સાથે રહી અને પોલીસે જે છે માનવતાની મહેક પ્રસરાવી છે અને અહીં તમામ ગરીબ લોકોને જે છે અહીં જે છે ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે. અને આ રીતે સતત જે છે પોલીસ પણ જે છે લોકોની પડખે આ વિકટ સમયમાં ઉભેલી જણાઈ આવે છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે સંજય જોશી, ન્યૂઝ 18 અમદાવાદ.